અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના પગલે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતર્કતા બતાવવામાં આવી રહી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ, પારડી તાલુકા સહિતના દરિયા કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વાયુ વાવાઝોડાના પગલે વહીવટીતંત્રની અપીલના કારણે દરિયામાં માછીમારી કરવા ગયેલી તમામ બોટો પરત બોલાવવામાં આવી છે, જેના પગલે 1200 જેટલી બોટોના 4000થી વધુ માછીમારો પરત ફર્યા હતા. જોકે વાવાઝોડાના કારણે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને પણ તૈનાત રાખવામાં આવી છે. મારું નામ દિનેશ ચોકી છે. હું મુંબઈ બોટ ટ્રોલર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. કઈ રીતે આગામી દિવસોમાં જે સાયકલોનું વાવાઝોડું આવવાનું છે તેને લઈ વલસાડ જિલ્લાની કેટલી બોટો પરત પડી છે અને કઈ રીતની તકેદારી રાખવામાં આવી છે? આપણા વલસાડ જિલ્લાની ટોટલ 1200 જેટલી ફિશિંગ બોટો છે. 700 બોટો મુંબઈની અંદર મચ્છીમારી કરે છે, 300 બોટો જખોની અંદર મચ્છીમારી કરે છે અને 200 જેટલી બોટો ઓખામાં મચ્છીમારી કરે છે. એટલે ટોટલ 1200 બોટો અમારા ફિશિંગ પીરિયડ 15 ઓગસ્ટથી લઈને 1 સુધીનો અમે પૂરો કરી અને ગામ સુરક્ષિત પરત આવી ગયા છે અને પોતપોતાની બોટો ઉપર ચડાવી રિપેરિંગ કામમાં લાગી ગયા છે. વાવાઝોડાને લઈને કઈ રીતની તકેદારી રાખવામાં આવી છે? વાવાઝોડાને લઈને પ્રશાસન તરફથી અમને કોઈ સીધી જાણકારી મળેલ નથી, પણ ટીવી ચેનલોના માધ્યમથી અમને જે જાણકારી મળેલ છે કે આગામી 24 કલાકોમાં તોફાનો આવશે અને સાથે વરસાદની પણ આગાહી છે એવું અમને જાણવા મળેલ છે. જેટલી ઉપર તમે સંપૂર્ણપણે બોટોને બાંધી દીધી હશે અને કઈ રીતનું તમે કરવામાં આવ્યું છે જેટલી ઉપર તમારો? મારા અંદરમાં 700 જેટલી બોટો આવે છે એસોસિએશનની અંદર, તો 700 બોટોની ટોટલ સેફ્ટીની જવાબદારી અમારી થઈ બને છે. એટલે અમારા ફોનો દ્વારા દરેક બોટ માલિકો સાથે સંપર્ક કરી અને પોતપોતાની બોટોને સુરક્ષિત રાખે એવી અમારા તરફથી એ લોકોને કહેવામાં આવે છે.